ચાલો વાટકો, આજે આપણે પર્યાવરણમાં પાઠ ભણવાનો છે આપણો ખોરાક. હવે પાઠ છે 14, બરોબર. આપણો ખોરાક આપણે શું જમીએ છીએ ને એની વાત આમાં છે. તો સૌથી પહેલા આપણે જ આપણી વાત કરવાની છે, કારણ કે આપણે શું જમવું જોઈએ, આપણા ઘરમાં કોણ કામ કરે છે, આપણે કઈ દવા, કયો ખોરાક લઈએ તો એ દવા તરીકે એનો ઉપયોગ થાય છે, એ બધી વાત આમાં કરવાની છે. આપણી જ વાત આપણી છે. સૌથી પહેલા આપણે આપણી જાતને પૂછીએ કે આપણે રસોઈમાં મમ્મીને કેટલી મદદ કરીએ છીએ, ઘરકામમાં ક્યારે મદદ કરીએ છીએ, કરીએ છીએ તો શું મદદ કરીએ છીએ. દાખલા તરીકે મમ્મી કઈ રસોઈ બનાવતી હોય અને એમ કે મને એથી થાળી દે, તપેલું દે, તો આપણે એને મદદ કરીએ છીએ, શાક સુધારવામાં મદદ કરીએ છીએ, ક્યાં મદદ કરીએ છીએ, અથવા ઘરકામમાં ક્યાં મદદ કરીએ છીએ, એને પોતું કરાવડાવીએ છીએ, સંસારી એટલે કચરો વળાવીએ છીએ, કપડાં ધોવડાવીએ છીએ, શું કરીએ છીએ, એ એની વાત આમાં કરવાની છે. તમારે તમારી જાતે જાતને પૂછવાનું કે તમારા મમ્મીને તમે શું મદદ કરો છો, બરાબર. હવે બીજો એક પોઈન્ટ છે, આપણે આપણા ડોક્ટર બનવાનું છે, બરાબર. હવે ડોક્ટર કેવી રીતે બને, તો બધાને ડોક્ટર બનવું બહુ જ ગમે. મને કહો એમ કે હવે તમારે ફ્યુચરને થોડી વાર ડોક્ટર બનવાનું, તો હું એમ કહેવા માંડું, પણ મને ખબર હોય તો હું તમને કહું ને, સલાહ આપવા માંડું ને, તો એ પણ આપણે ચોપડીમાં જોશું કે શરદી થઈ હોય તો શું કરાય, પેટમાં દુખતું હોય તો શું કરાય, એની વાત આપણે આ પાઠની અંદર કરવાની છે. પછી છે કે બહેનોનું કુટુંબ અને રાણીનું કુટુંબ. તો બહેનોના કુટુંબમાં શું છે અને રાણીના કુટુંબમાં ઘરમાં કેવી વ્યવસ્થા છે, કોણ કામ કરે છે અને કોણ કામમાં ઘરકામમાં હેલ્પ કરે છે, એની વાત આપણે કરવાની છે. જો આ ચિત્રમાં અહીંયા વેણુનું કુટુંબ છે અને આ રાણીનું કુટુંબ છે. હવે વેણુના કુટુંબમાં શું છે, તો કે વેણુની મમ્મી છે એ રસોઈ બનાવે છે, જુઓ, અને એના પપ્પા છે ને એ કચરો વાળે છે, એ તમને દેખાશે. પછી મમ્મી, પપ્પા અને વેણુ સાથે જમે છે, આ ચિત્રમાં તમને દેખાશે, બરાબર. પછી આમાં શું છે, તો કે વેણુના મમ્મી પપ્પા છે એ ન્યૂઝપેપર વાંચે છે, સમાચાર પત્ર વાંચે છે, એટલે કે છાપું વાંચે છે, અને વેણુ છે એ સાયકલ ચલાવે છે. જો રાણીના કુટુંબમાં કાંઈક જુદું લાગે તમને, તો શું કરે છે રાણીના મમ્મી, તો કે એ રાણીના મમ્મી અહીંયા રસોઈ બનાવે છે. પછીના ચિત્રમાં શું છે, તો કે રાણી છે એના પપ્પાને અને ભાઈને જમવાનું પીરસે છે, જો અહીંયા આ છે ને રાણી એના ભાઈને અને પપ્પાને જમવાનું પીરસી રહી છે. પછીના ચિત્રમાં શું છે, તો કે રાણીના પપ્પા છે એ છાપું વાંચે છે અને રાણી અને એના મમ્મી છે એ કામ કરે છે, જુઓ. એટલે દરેકના ઘરમાં જુદા જુદા વ્યક્તિઓ છે એ કામ કરતા હોય છે, અને જુદી જુદી વ્યક્તિઓ છે એ સૌ પોતાની રીતે વર્ક કરતી હોય કે છાપું વાંચતી હોય. એટલે તમારા ઘરમાં શું છે ને એનું આજે માર્કિંગ કરવાનું છે, કે ઘરમાં કોણ કામ કરે છે, કચરો કોણ વાળે છે, બહારથી વસ્તુ કોણ લઈ આવી દે છે, એ તમારે માર્કિંગ કરવાનું છે. હવે આપણે એક છે પૂછો અને લખો, બરોબર. આપણા ઘરમાં આ બધા કામ છે એ કોણ કરે છે, દાખલા તરીકે રસોઈ બનાવી, તો કોણ કામ કરે છે, તો કે તમારા ઘરમાં. તો હું અત્યારે એક જનરલ વાત કરું છું કે લગભગ છે ને એ મમ્મી કરતી હોય કામ. કોણ કરે? મમ્મી. રસોઈ બનાવવાનું કામ કોણ કરે છે? મમ્મી. પણ તમારા મિત્રના ઘરમાં કોણ કરે છે કામ રસોઈ બનાવવાનું? કાકી. કોકના કાકી કરતા હોય, આપણે એને દાખલા તરીકે કાકી લઈએ. પછી તમારે તમારું લખવાનું છે, આજે પોથીમાં ચોપડીમાં તમારી તમારા ઘરમાં કોણ રસોઈ બનાવે છે એ તમારે લખવાનું. કારણ કે મારા જવાબ કરતા તમારો જવાબ જુદો પણ આવી શકે. કોઈના ઘરમાં બા રસોઈ બનાવતા હોય, મમ્મી સવારમાં જોબ ઉપર વહી જતા હોય, તો કોઈના બાપ બનાવતા હોય, હા, એટલે જે બનાવતા હોય રસોઈ. પછી બીજું છે, બજારમાંથી વસ્તુઓ લાવવી. તમારા ઘરમાં બજારમાંથી વસ્તુ કોણ લઈ આવે છે? તો આપણે એવું વિચારીએ કે આ ઘરમાં દાદા લઈ આવે છે, દાદા ફ્રી હોય છે તો બજારમાંથી વસ્તુ લઈ આવે આપે છે. તમારા મિત્રના ઘરમાં, તો મિત્રના ઘર
ચાલો બાળકો આપણે ડોક્ટર બનવું છે, હા, તો આપણને ખબર હોય કે હળદર છે એ શું કામ આવે, તો કે શરદી ઉધરસ થાય ને ત્યારે આપણે હળદર છે એ ગરમ પાણીની સાથે પીવાય, હા, મજા આવે ને ડોક્ટર બનવાની. અજમો છે એ શું કામ આવે, તો કે જનરલી આપણને પેટમાં દુખતું હોય ને ત્યારે આપણે અજમાની ફાકડી ભરી જાય, એટલે કે ચપટી એક અજમો છે એ આપણે મીઠા સાથે ચાવી જાય તો પેટમાં દુખવાનું મટી જાય. અને એમાં અહીંયા સ્કૂલમાં તો અજમો મીઠું ખાવા તમે આવો જ છો, એટલે બધાએ અજમાને ઓળખો જ છો કે અજમો. સ્કૂલમાં કાંઈ થોડું કંઈ અમસ્તો પ્રોબ્લેમ થાય એટલે તરત એમ કે મેડમ હું અજમો મીઠું ખાવા જાઉં, પેટમાં દુખે છે, એટલે આ તો તમને આવડી ગયું છે, એટલે આ તો તમે ડૉક્ટર બની ગયા. અને હવે આ હિંગ છે, તો ગેસ હોય કે આફરો, પેટમાં ઘણી વખત ગેસ થઈ ગયો હોય અથવા તો પેટ એકદમ મોટું થઈ ગયું અને આફરો ચડતો હોય તો છે એ હિંગ ચપટી એક પી જવાય, અથવા તો અડધી ચમચી હિંગ પી શકાય. પછી મેથી, તો મેથી શું કામ કરે, તો કે વા અથવા સાંધાના દર્દ, જો આપણે દાદા દાદીને કે મમ્મી પપ્પાને છે ને ગોઠણ ને એવું બધું દુખતું હોય તો જનરલી છે એ મેથી કાં તો કાચી ખાતા હોય, પલાળેલી ખાતા હોય, મેથીના લાડુ બનાવીને ખાતા હોય. હા, એટલે આપણને ખબર હોય કોઈ એમ કહે ને કે મને આ પગમાં સાંધા દુખે છે, મને વા છે, તો તમે ભલે ને ત્રીજા ધોરણમાં પણ તમે ડૉક્ટર બની ગયા અને તમારે એમ કહેવાય કે તમે મેથી છે એ કાચી થોડીક ખાતા જાઓ અથવા પલાળીને ખાતા જાઓ. પછી દાંતનો દુખાવો હોય તો શું કરે, તો કે લવિંગ, આપણે બધાને ખબર જ છે કે લવિંગ છે એ દાંતમાં દબાવી દઈએ એટલે દાંતનો દુખાવો મટી જાય. આપણે બધા બહુ ચોકલેટ ખાવાના શોખીન હોઈએ એટલે નાના હોય તો દાંત દુખતા હોય, તો લવિંગનું તેલ આવે છે તો લવિંગનું તેલ પણ લગાવી શકાય, અથવા તો લવિંગ છે એ દાંતની વચ્ચે દબાવી દો. એટલે આટલી જો આ દાંતનો દુખાવો, વાસ આંધાનો દર્દ હોય કે ગેસ આફરો હોય, પેટનો દુખાવો, શરદી ઉધરસ, આ બધાના ડૉક્ટર તમે બની ગયા, એમાં શું શું કરવું પડે, તો કે આટલી બધી વસ્તુનો ઉપયોગ કરો એટલે આ રોગમાં આ વસ્તુનો, આ રોગમાં આ વસ્તુનો ઉપયોગ કરો, એટલે ચાલો આપણે ડૉક્ટર બનવાનું ચાલુ જ છે, બરાબર. આપણને ઈજા થાય ત્યારે શું કરવાનું, તો કે આપણને વડીલો બધા કહેતા હોય કે ઈજા થાય ત્યારે શું કરાય, તો કે હળદરવાળું દૂધ પીવું જોઈએ, બરાબર, અને ઈજા થયેલા ભાગ ઉપર હળદર લગાવી જોઈએ. હવે આજથી તમને ખબર પડી ગઈ, કોકને ઈજા થાય ને, આપણે શેરીમાં રમવા ગયા હોય ને કોકને છોલાય કે એવું થાય ને, પડે ને છોલાઈ જાય એની ચામડી, તો તરત જ એને કહેવાય કે ઘરે જઈને હળદર લગાવી દેજે, એટલે ડૉક્ટર બની ગયા, બરાબર. પેટમાં દુખાવો હોય ત્યારે શું કરાય, તો કે અજમો મીઠું ને ગરમ પાણી પીવાય. તો તમને સ્કૂલમાં અહીંયા તમે અજમો મીઠું ખાવા જાઓ જ છો ઓફિસમાં, બરાબર, એટલે ખ્યાલ જ છે, એટલે પેટમાં દુખતું એટલે અજમો મીઠું ખવાય અને ઘરે હોય તો ગરમ પાણી સાથે પી લેવાય. શરદી ઉધરસ થઈ હોય ત્યારે શું કરાય, તો કે તુલસી અને આદુ અને મધનો રસ સાથે પીવાય. હા, તુલસી અને આદુને છે એ વાટી નખાય અને એની અંદર મધ મિક્સ કરી અને ચાટણ બનાવીને થોડું 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 લેતું જવાય, એટલે શરદી ઉધરસ છે એ મટી જાય. દાંતમાં દુખાવો હોય ત્યારે શું કરાય, આપણે આગળ જોયેલું છે, તો કે શેકેલું લવિંગ અથવા લવિંગનું તેલ લગાવાય, અથવા તો લવિંગ છે એ બે દાંતની વચ્ચે દબાવી દેવાય. હા, એટલે આટલા રોગમાં તો તમને ખબર પડી ગઈ, આટલા રોગના ડોક્ટર બની ગયા, હે ને, મજા આવી ગઈ ને ડોક્ટર બનવાની. ચાલો બાળકો, હવે સ્વાધ્યાય પોથીમાં પાના નંબર 105 છે, આ તમારી ચોપડીમાં પણ છે, બરાબર, એટલે આ બરાબર સમજી લઈએ કે આ નીચે આ બધી વસ્તુઓ આપેલી છે નામ, એ આપણને વનસ્પતિમાંથી મળે કે પ્રાણીમાંથી, વનસ્પતિમાંથી મળતી હોય તો એમાં એકડો કરવાનો અને એમાં લીલો કલર પૂરી દેવાનો છે, અને પ્રાણીમાંથી જો મળતી હોય તો એમાં લાલ કલર પૂરવાનો અને એમાં બગડો લખી નાખવાનો છે. અહીંયા નીચે બધું લિસ્ટ આપેલું છે. મધ ક્યાંથી મળે આપણને, તો પ્રાણીમાં મધમાખીમાંથી મળે, એટલે બે નંબર, બરાબર. એમાં રંગ પણ તમે પૂરી શકો ને કે આ નંબર લખી દો તો ચાલે. મકાઈ છે એ આપણને વનસ્પતિમાંથી મળે, એક. પાલક એ પણ વનસ્પતિ છે એટલે એક નંબર. ઈંડા એ પ્રાણીમાંથી મળે છે એટલા માટે બે નંબર. ટમેટા છે એ વનસ્પતિ એટલે એક. હળદર વનસ્પતિ. દૂધ છે એ પ્રાણીમાંથી મળે એટલે બે. આ બટેટા અને ડુંગળી એ આપણને વનસ્પતિમાંથી મળે એટલે બેમાં એક એક નંબર. પણ આ માંસ છે એ પ્રાણીમાંથી મળે એટલે બે નંબર. પછી અહીંયા લીંબુ, અજમો, કેળા અને રાય આ બધું છે એ વનસ્પતિમાંથી મળે એટલા માટે બધામાં એક નંબર. પણ આ માછલી છે એ પ્રાણી છે, બરાબર, એટલે એમાં બે નંબર. પછી ચોખા, કોબીજ, દહીં અને મરચા આ બધું છે એ વનસ્પતિમાંથી મળે. ચોખા એ ખેતરમાં થાય, કોબીજ ખેતરમાં થાય, મરચા ખેતરમાં થાય, એટલે એમાં એક. પણ ઘી અને દહીં છે એ પ્રાણીમાંથી મળે એટલે એમાં બે નંબર લખીશું. હવે આ છે
એ ટોપલામાં છે એ સાચી વસ્તુ પસંદ કરી અને ઝોડકા માટે રેખા દોરવાની, એટલે ટૂંકમાં આ ઝોડકા જોડો છે. પહેલાં પહેલાં અહીં કેરી છે, તો કેરી છે એ ફળોમાં આવે, તો ફળના સુંડલા સાથે જોડી દેવાનું. પછી આ ફૂલેવર છે, તો ફૂલેવર છે એ ફૂલોની સાથે, ફૂલકોબી હોય એનો ફૂલ જ હોય ને, એટલા માટે એને ત્યાં જોડી દેવાનું છે. પછી છે કચનાર ફૂલ, તો એને ફૂલની સાથે જોડી દીધું. ગાજર, તો ગાજર શું છે, તો કે છોડનો અન્ય ભાગ છે, એટલે એને અહીંયા જોડી દીધું. ચણા છે એ પણ છોડનો અન્ય ભાગ છે. પાલકના પાંદડા હોય એટલે એને પાન સાથે જોડી દીધું. મીઠો લીમડો છે એના પાન હોય એટલે એની સાથે જોડી દીધું. આદુ છે એ છોડનો અન્ય બીજો ભાગ છે, એટલે કે આદુ છે એ જમીનમાં થતું હોય એટલા માટે ત્યાં જોડી દેવાનું છે. બરાબર. આ ફણસ છે ને એ પણ ફળ છે, એટલે એને અહીંયા છેક જોડવા આવવું પડે. જુઓ, મૂળો અને બટેકા એ જમીનની અંદર થાય, એટલે એ છોડના બીજા ભાગમાં આવે. આ કેળું છે ને એ ફળનું નામ જ છે, એ આપણને ખબર જ છે. હા, એટલા માટે આ ઝોડકા આવી રીતે તમારે જોડી દેવાના છે. ચાલો બાળકો, અહીંયા છે પ્રવૃત્તિમાં આ બધી વસ્તુઓના નામ આપેલા છે. આમાં તમે ઓળખતા હોય ને એ વસ્તુ ઉપર ચોખંડું કરવાનું છે, ન ઓળખતા હોય તો ચોકડી મારવાની છે. માની લો કે ગોળ, તો કે ગોળ બધાય ઓળખતા હોય તો આપણે એમાં શું કરવું પડે, ચોખંડું કરવું પડે. પણ એવું ન બને કે બધાયમાં આપણે ચોકડી મારી દઈએ. જે વસ્તુ નથી ઓળખતા ને એમાં તમે ભલે ચોકડી મારી દો, પણ એ તમારે પાછું જોવાનું છે, શીખવાનું છે. મમ્મીને કહેવાનું છે કે મમ્મી આ તમાલપત્ર કોને કહેવાય, તમાલપત્ર કેવા હોય તો એ તમને બતાવો. એટલે દાળનો શાકનો વઘાર કરતા એટલે મમ્મી તમને તમાલપત્ર બતાવે. આમ એક ઉદાહરણ આપ્યું છે. આમાંથી કોઈ પણ વસ્તુ તમે ન ઓળખતા હોય તો એ તમારે મમ્મી પાસે ઓળખી લેવાની છે કે મમ્મી મને બતાવો. તો આપણે આ બધા રસોડાની જ વસ્તુના નામ છે. એકાદી વસ્તુ કદાચ ન હોય તો વાદ નહીં કરવાનો, જીદ નહીં કરવાની કે મને તું મમ્મી જલ્દી જાયફળ. માની લો કે આ જાયફળ છે તો કોઈના ઘરમાં કદાચ ન હોય અત્યાર પૂરતું, તો જ્યારે આવે ત્યારે મમ્મીને કહેવાનું મને બતાવી દો. એમ નહીં કહેવાનું કે જાઓ અત્યારે જ લઈ આવો ને બજારમાં મને બતાવી દો. હા, એવું નહીં કહેવાનું. આ બધી વસ્તુઓ છે એ તમારે જોવાની છે અને ઓળખવાની છે. ન ઓળખાય તો એમના ઉપર ચોકડી મારીને પણ ઓળખતા શીખવાનું છે. હા,